ગુડ મોર્નિંગ આજે પણ સ્ટાન્ડર્ડ ફોર ઇંગ્લિશ મીડિયમ સબ્જેક્ટ ગુજરાતી નિકાલો પેજ નંબર એ સિક્સટી એઇટ ચેપ્ટર ફાઇવ ખીણમાં તારા સાપુતારા હવે અહીંયા એવું આપેલું છે કે ઉખાણાનો જવાબ કોઠામાંથી શોધો અને નંબર લખો અને તે શબ્દ પરથી વાક્ય બનાવો અહીંયા ઉખાણા આપેલા છે એ આપણે જવાબ શોધવાના છે અહીંયા કોષ્ટકમાં રાઉન્ડ કરવાનો છે અને વાક્ય બનાવવાના છે તો હવે ફર્સ્ટ અને સેકન્ડ ઉખાણો આપણે જોયું હતું હવે આજે જોઈશું થર્ડ અને ફોર્થ ઠીક છે તો ચલો ત્રીજું ખાણું છે એક પગે લટકે વીજળી વિના અટકે ત્રણ હાથે ફરકે પવનને નીચે પટકે તેનો જવાબ આવશે પંખો કેમકે એક પગે લટકે એટલે પંખો આપણે લટકાવીએ છીએ વીજળી વિના અટકે એટલે લાઇટ વગર ચાલી ના શકે ત્રણ હાથે ફરકે એટલે અને ત્રણ પાંખ્યાથી ફરકે છે અને પવન નીચે પટકે એટલે પવન નીચે નાખે છે તો જવાબમાં શું આવશે પંખો અને એનું વાક્ય બનશે પંખો પવન આપે છે અને જુઓ કોષ્ટકમાં મેં રાઉન્ડ કર્યું છે લાસ્ટ લાઇનમાં આડી અને ઊભી બંને પહેલી લાઇન છે એમાં લાસ્ટ લાઇનમાં આડી લાઇનમાં જુઓ પંખો જવાબ ડ્રો કરેલો છે તો ચલો નોટબુક ખોલો અને ત્રીજા નંબરનું ઉખાનું આખું લખો જવાબમાં પંખો લખી દો અને વાક્ય પંખો પવન આપે છે એ આખું સેન્ટેન્સ લખી દો અને આ પંખા પર રાઉન્ડ કરો અને એ પુસ્તકમાં તમે ડ્રો કર્યું હશે એના પર રાઉન્ડ કરો ચલો લખી લો અત્યારે ચલો લખાઈ ગયું પછી ચાર નંબર નો ખાવાનું છે આગળ આગળ દોડી જાને સરકી હોડી દોરા વગર ડગલું ના માંડે જુદા ને દે જોડી એ શું છે તો આગળ આગળ દોડી જાને સરકી હોડી તો એ આગળ આગળ દોડે છે અને હાથમાંથી સરકી જાય છે દોરા વગર ડગલું ના માંડે એટલે દોરા વગર એનું કામ થાય નહીં જુદા ને દે જોડી એટલે બે વસ્તુ જુદું હોય એને જોઈન્ટ કરે છે તો એ શું સોય દોરાથી સોય દોરો હોય એ દોરાથી જોઈન્ટ કરે સીવીને કાપડ ખબર પડી તો એનો આન્સર આવશે સોય અને વાક્ય બનશે સોયથી કપડાં સિવાય છે અને જુઓ આડી ફર્સ્ટ લાઇન છે એમાં મેં સોય પર અંડર અંડરલાઈન કરી છે સ્કવેર બનાવ્યું છે તો એ રીતે તમારે બનાવવાનું છે અને ચોથા નંબરનું ઉખાણું લખીને આન્સર અને વાક્ય બંને લખવાનું છે ચલો લખી લો પહેલાં બુકમાં આન્સરને વાક્ય બનાવી દેજો અને પછી નોટબુકમાં લખી લો